નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના વિરોધમાં નવસારી જિલ્લાના 28 ગામના હજારો ખેડૂતોએ નવસારી જિલ્લા ખેડૂત સંઘના નેજા હેઠળ વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગણી કરી હતી. ખેડૂત સમાજ દ્વારા જણાવ્યા મુજબ રેલવે પ્રોજેક્ટમાં તેમની ફરજિયાત કરવામાં આવનાર જમીનોનું વળતર પણ વ્યાજબી રીતે આપવામાં આવી નથી રહ્યું, જ્યારે જમીન ગુમાવનાર ખેડૂતોના વિસ્થાપન અને રીહેબિલિટેશન સહિતના મુદ્દે પણ હજુ સુધી તેઓની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. માટે તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટેની રજૂઆત કલેક્ટરને કરી. જો તેઓના પ્રશ્નો નિકાલ નહીં કરવામાં આવે તો ટ્રેન પ્રોજેક્ટ અટકાવી દેવાની ચીમકી આપવામાં આવી હતી. આજરોજ ખેડૂતો દ્વારા જે બુલેટ ટ્રેન બાબતે ખેડૂત સમાજ દ્વારા તથા કેસરી ગામના લોકો દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનો અમે સ્વીકાર કર્યો છે અને લોકોની જે લાગણી છે એને અમે આગળ સરકાર સુધી પહોંચાડીશું. બુલેટ ટ્રેન આ પ્રોગ્રામમાં આ વિભાગના ખેડૂતોની જમીન મોટા પ્રમાણમાં જાય છે. આ બધી કિંમતી જમીન છે, અહીંયા ત્રણ ત્રણ પાક લઈ શકાય એવી જમીન છે. અધૂરામાં પૂરું નાની નાની એકમો છે, સમજદાર બધા 6 વીઘાના 50 વીઘાના એવા ખેડૂતો નથી, બધા 10 વીઘાના 12 વીઘાના 5 વીઘાના 7 વીઘાના એવા ખેડૂતો છે. એની રોજી રોટી એમાંથી જતી રહેવા, એની સાથે એના મજૂરો છે, કેટલા બધા મજૂરો, એ મજૂરો તો ઘર વગરના થઈ જવાના અને એને ક્યાં રહેવું એ સવાલ થઈ જ આવીને ઉભા રહેવા. આ બિલકુલ ખોટો પ્રોજેક્ટ છે અને મમત્વ છે. આમાં કોઈએ માગણી નથી કરી આ બુલેટ ટ્રેન ચલાવવાની. આટલી બધી ટ્રેનો છે આપણી 200 કિલોમીટરની રેન્જમાં ચાલે એવી આપણી રેલવે છે, ત્રીજી ફેક્ટર કરી છે, ચોથી તમે કરો. આ કિંમતી જમીનનો સત્યાનાશ શા માટે વાળો છે અને એમને ખ્યાલ નથી આવતા ત્યાં બેસીને જે રાજકારણ આ પ્રોગ્રામ લાવે છે કેટલા લોકો આમાં લેન્ડલેસ થઈ જવાના, રોજીરોટી વગરના થઈ જવાના, એ રહેવાના કાંઈ એનો સવાલ આવીને ઉભો રહેવા. ત્યારે આ બુલેટ ટ્રેન બિલકુલ બિનજરૂરી છે, મોટા પૈસાદાર લોકોને માટે છે, અહીંયાના લોકોને તો એનો કંઈ ઉપયોગ જ નથી થવાનો. તો પછી આ પ્રોજેક્ટ સરકારે રદ કરવો જોઈએ અને તાત્કાલિક રદ કરવો જોઈએ. અને બીજી વાત કે પાછા કેવા લોકો છે, 2013માં કોંગ્રેસ સરકારે કાયદો કરેલો ત્યારે લોકસભામાંથી કોઈ વિરોધ નહીં કીધો, સર્વાનુમતે કાયદો પસાર થયેલો. એ કાયદાને તમે તોડી ફોડીને કરી દીધો છે. તમને ખ્યાલ નહીં હોય આ જમીન લેવાનું હોય ને ત્યાર તો એમાં જેટલા લોકોની વસ્તી છે એ લોકોમાંથી 80% લોકો એમ કહી કે આ અમે તમને આપવા તૈયાર છે ત્યારે જ એ લઈ શકે. એ તો કંઈ કર્યું જ નથી. એની લોકોને જે સર્વે થવાનું છે, આજુબાજુના પ્રજીના અહીંના રહેવાસીનો જે છે એની શું દશા થવાની છે, એની કોઈ સર્વે થઈ નથી. એટલે આ આ આખી પદ્ધતિ જ ખોટી છે અને આ સરમુખત્યારશાહી છે અને કોઈ પણ સંજોગમાં આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ. એ સિવાય બીજું કંઈ ચાલે એવું નથી. પણ પછી શું કરે તમે જુઓ તો ખરા. બીજી વાત મુદ્દાની એ છે કે આપણે અભણ લોકો છીએ, મોટાભાગના ખેતમજૂરો વગેરે છે તે અમારા અભણ લોકો છે, એની પાસે એકતા નથી, એનું ચાલતું નથી. એ રોટલા કરવાનું કામ કરે કે આ બધામાં આ નાટકમાં આવવાનું કામ કરે. આ સંજોગોની અંદર આ જે છે તેના જેટલા માણસો છે તેને હજારોની સંખ્યાના ભેગા થયા એમ સરકારે સમજી લેવું જોઈએ, ગણી લેવું જોઈએ અને મહેરબાની કરીને આ પ્રોજેક્ટને રદ કરવો જોઈએ. જમીન અમે આપવાના નથી. ધારો કે બળજબરી કરે, આ તો બહુ, આ લોકો તો અમારી હિસાબે તો ભાઈ દેખાતા છે હારા, પણ લુગણા વગરના દેખાતા છે. એટલે એ બધું જ કરી શકે, એટલા માટે કે લોકોમાં એટલી સમજ નથી, લોકોનું એટલું સંગઠન નથી. અને એ રીતે બળજબરીથી પણ જો આ થઈ જવાનું હોય તો એનો વિકલ્પ આવે તો ભગવાન પર જ આશા રાખીને બેહવાનું છે. પણ અમે લડવાના નથી, પ્રાણ જાય ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. અને મારું નામ છે વૈશાલી દેસાઈ. મારે તો આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જ નથી જોઈતો. અમારી બાપદાદાની વર્ષોની જમીન અમારે વેચવી જ નથી. વેચવી હોત તો અમે વેચીને ત્યાંના કરોડો રૂપિયા બેસીને ખાતે, પણ અમારે વેચવી જ નથી. ને સરકાર આ પાણીના ભાવે જે અમારી જમીન લેવા માગે એ અમે કોઈ દિવસ આપીએ નહીં. જીવ આપી દેશું પણ જમીન નહીં આપીએ. અમારે બુલેટ ટ્રેનનો સખત વિરોધ છે, અમારે ટ્રેન જ નથી જોઈતી.